भोग बननार दीकरी सृष्टि ने पुष्पांजलि अर्पण करता युवा मंत्री श्री जयेश रादड़िया तेमज जिला पोलीस वड़ा तेमज जिलानी समग्र टीम तेमज आगेवानो कैबिनेट मंत्री जयेश रादड़िया विस्तारना धारासभ्य तरीके आगळ आवीने सृष्टिना परिवारजनोनी साथे कायम छे अने रहेशे ए हेतु सांत्वना पाठवी मंत्री श्री जयेशभाईए माननीय मुख्यमंत्री अने माननीय गृहमंत्री रूबरू मळीने पुनः आवा अनिंदनीय बनाव न बने ते हेतु विस्तारने समाजमां दाखलो बेसाडवा आगेवानोने ग्रामजनोनी मांगणी मुजब सख्त कार्यवाही करवा तेमज मृतक सृष्टि रैयाणी सगीरा होय केसमां हत्यानी कलमो साथे पोक्सो कलम पण उमेरो कराव्यो। माननीय मुख्यमंत्री श्री अने माननीय गृहमंत्रीए कमिटीने हाई लेवलनी कमिटी रचीने समग्र केस राजकोट जिला पोलीस वडाने निगराणीमां केसने तात्कालिक फास्ट्रेक कोर्टमां चलाववा आदेश करेल छे। सृष्टिना परिवारने खास विक्टिम कम्पेशन हेठळ राहत मळवा जाहेरात करी। मासूम दीकरी सृष्टि रैयाणीना परिवारजनोने जिला पोलीस वडा તેમજ સમગ્ર ટીમ સાથે રૂબરૂ સાંત્વના આપીને તેમના પરિવારજનો સાથે બનાવની હકીકત મેળવીને યુવા મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાએ રાજ્ય સરકાર દ્વારા બનાવના સંદર્ભે લીધેલા પગલાઓની જાણકારી આપીને બનાવના આરોપીને કડકમાં કડક સજા મળે તેમજ ઝડપી ન્યાય મળે તે માટે જેતપુર તાલુકાના જેતલસર ગામની અંદર આજે એક નાની દેવી દીકરીની કરપીણ હત્યા કરવામાં આવી છે અને ગઈકાલે જો મેં પ્રેસ મીડિયાની અંદર કીધું હતું કે આ બનાવને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ, કારણ કે આ એક કોઈપણ સમાજની દીકરી હોય આવું ન બનવું જોઈએ, માટે હંમેશા બધા પ્રયત્નો કરતા હોય છે। પણ જે ઘટના બની અને આ ઘટનાની અંદર જે આરોપી છે, જે હરામી છે, જે નરાધમ છે, એને કડકમાં કડક સજા થાય એ માટે અમારા સૌના પ્રયત્નો છે। ગઈકાલે જો આ ઘટનાની અંદર જે કલમ હેઠળ એને ગુનો દાખલ કરી દેવામાં આવ્યો તો ગણતરીની મિનિટોમાં, સાથે ગઈકાલે આ ઘટનાની અંદર જે દીકરી છે એ સગીર વયની છે એટલે વધારાની પોસ્કોની કલમ ગઈકાલે એમાં ઉમેરી દેવામાં આવી છે। ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે હું રૂબરૂ મળી અને આ કેસની અંદર કડક કાર્યવાહી થાય, ઝડપમાં ઝડપથી આ કેસ ચાલે એ માટે કાલે મારી મિટિંગ થઈ હતી અને રાજ્ય સરકારે પણ તાત્કાલિક અસરથી ગઈકાલે બધા નિર્ણયો કર્યા। જે માગણી અમારી હતી કે આ કેસ ફટાફટ ઝડપથી ચાલે એ માટે સરકારે ફાસ્ટ્રેક કોર્ટની અંદર આ કેસ ચલાવવાની પણ મંજૂરી આપી દીધી છે। સાથે સાથે સ્પેશિયલ પીપીની નિમણૂક એ પણ આ કેસની અંદર કે જે દીકરીના પરિવારજનો જે ઈચ્છે એ વકીલને રાખીને સ્પેશિયલ પીપીની નિમણૂક પણ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવશે। સાથે સાથે કોર્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટ અને એની વચ્ચેની જે કાર્યવાહી થતી હોય ડોક્યુમેન્ટના આધારે કે જેથી સજા કરવામાં ત્યારે આપણને સરળતા પડે એ માટે પેરવી ઓફિસરની પણ રાજ્ય સરકારે ગઈકાલે નિમણૂક કરી દીધી છે। સાથે સાથે રાજકોટ જિલ્લાના અમારા એસપી એ આખી આ ઘટના છે કે એની તપાસ રાજકોટ જિલ્લાના એસપી કરશે અને સાથે સરકારના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ કે જેમની અંડરમાં હાઈ લેવલ મોનિટરિંગની કમિટી દર 15 દિવસે મળતી હોય છે એટલે એ ગાંધીનગર લેવલે 15 દિવસે અને સમયાંતરે આ કેસની સમીક્ષા કરવામાં આવશે। એટલે એક आ नराधमने कड़क में कड़क सजा अपवा माटे जे राज्य सरकार तरफथी जे अमारे मंजूरी जोती थी गई काले आपी देवामां आवी छे। आजे आ दीकरीना परिवारने मळवा आव्यो छुं जेतलसरने आंगणे। मारो पोतानो मत विस्तार छे, आ विस्तारनो हूँ धारासभ्य छूँ, जनप्रतिनिधि छूँ अने एक जनप्रतिनिधि तरीके अमारी पण एटली जवाबदारी आवती छे के एक आ जेतलसर गामनी दीकरी नहीं पण मारी पोतानी दीकरी होय ए प्रमाणे आ केस अमे हेन्डल अत्यारे करी रह्या छीए अने कड़क में कड़क सजा मळे, क्यांय छटकबारी न मळे, कारण के छेल्ले न्यायतंत्र उपर बंधारण उपर भरोसो राखीने चाले छे। पण कड़क में कड़क सजा थाय अने ए माटे आजे आ दीकरीना परिवारजनोने मळवा आव्यो हतो अने आवनारा दिवसोमां क्यांय आ केसनी अंदर कचाश नहीं रहे अने जे डॉक्यूमेंट पोलीस डिपार्टमेंट तरफथी सरकार तरफथी मदद करवानी थती छे तमाम आ परिवारने अमे करशुं।